નમસ્કાર મિત્રો જોડણી કોન્સેપ્ટ જૂનો છે અને ટોપિક પણ જૂનો છે બધાને આવડે છે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો અવેલેબલ છે પણ આપણી પાસે એક રજૂઆત થોડીક અલગ છે તમે ઘણા બધાને સાંભળ્યું હશે કે ભાઈ જોડણી છે એને ગોખવી જ પડે તો મેં પેપરનું થોડુંક એનાલિસિસ કરેલું છે અને જીએસએસ બીની પણ એક પેટર્ન છે કે ભાઈ પ્રશ્નોને રિપીટ કરે અને નિયમોને એ અનુસરે છે કે ભાઈ નિયમને પણ રિપીટ કરે રાખે છે તો જોડણીની અંદર મેં પેપરનું એનાલિસિસ કરી અને જોડણીના અમુક એવા નિયમો છે કે જેને તમે પ્રશ્નોનું સોલ્યુશન કરી અને વારંવાર રિપીટ થતા હોય ત્યારે નોંધપાત્ર નિયમોને તમે યાદ રાખી શકો છો અને યાદ રાખી અને આપણે જોડણીના બનતા માર્ક મેળવી શકીએ બાકી ઘણા બધા તમે સાંભળ્યું હશે કે ભાઈ જોડણી છે એને ગોખવી જ પડે છે પણ જોડની એવો ટોપિક નથી કે ભાઈ જેને સાવ ગોખવી જ પડે હા અપવાદ છે જોડણીની અંદર પણ એવા અપવાદને આપણે જો ગોખી નાખીએ તો બાકી બાદ કરતાં એસી ટકા કામ છે એ તમારું સરળ થઈ જાય જો નિયમોને અનુસરીએ તો મારો એક અહીંયા પ્રયત્ન છે કે જીએસએસપીની અંદર પૂછાયેલા જ પ્રશ્નોનું મેં અહીંયા એનાલિસિસ કરેલ છે અને એમાંથી વારંવાર રિપીટ થતા નિયમો અને નિયમોને આધારે આપણે જોડણી પણ કરી શકીએ બે હજાર ઓગણીસની અંદર બિનસચિવાલયની અંદર પૂછાયેલા શબ્દોની અંદર બધી નિયમોને આધારે જોડણીઓ હતી એટલે બની શકે કે આપણે જોડણીઓ છે એ ગોખવી પડતી નથી તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન હતો જીએસએસબી બી એકસો છપ્પનની અંદર મેં લીધેલો છે અહીંયા એકસો છપ્પન નંબરની ભરતી છે બે હજાર ઓગણીસની વીસની ભરતી છે અને એનું પેપર હમણાં લેવાયેલ છે તો એની અંદર પ્રશ્ન આવેલો છે કે ખોટી જોડની શોધો તો ખોટી જોડની શોધવાની છે ચાર એમસી ક્યુ આપેલા છે તમે સીધી ડાયરેક્ટ નજર આપશો એટલે કદાચ આપણે ઘણા બધાને તકલીફ પડશે કે ભાઈ કયો હશે એટલે આપણે આપ મેળે લક કરીને આવી જતા હોઈએ છીએ પણ જો અહીંયા એક જ નિયમ છે અને ઘણી બધી જગ્યાએ નિયમ આપેલો જ છે કે ભાઈ ઈની અને ઈની પ્રત્યે હોય ઈની અને ઈની પ્રત્યે હોય ત્યારે એમાં ઈ છે એ રસ્વા આવશે અને ની છે એ દીર્ઘ આવશે હવે પહેલો જ એમ શીખ્યું આપેલો છે પ્રણયની તો આની અંદર તમે જોઈ શકો છો કે ઈ છે એ પણ દીર્ઘ છે અને ની પણ દીર્ઘ છે એટલા માટે અહીંયા પહેલો જ ઓપ્શન છે આપણા માટે સાચો થઈ જાય પણ એ જોડણી કેવી છે ખોટી છે એટલા માટે આપણો સાચો જવાબ છે એ થશે અહીંયા જીએસએસ બી એકસો છપ્પન નંબરની ભરતીમાં એ પ્રશ્ન પૂછેલ છે હવે આવો જ પ્રશ્ન તમે આગળની એકસો બ્યાસી નંબરની ભરતીમાં આપણે જોઈએ તો એનો જવાબ અહીંયા છે માં એ આન્સર છે તમે અહીંયા જોઈ શકો છો તેત્રીસમાં એ આન્સર મેં અહીંયા ટેસ્ટ કી પણ મૂકેલ છે એકસો છપ્પન નંબરની છે પેપર નંબર સિરીઝ સી છે અને તેત્રીસમાં એ આન્સર છે એટલે કે આપણે પ્રૂફ મળતો જાય કે ભાઈ જીએસએસ બી પૂછેલો પ્રશ્ન છે ત્યાર પછી જોઈએ તો જી એસએસ બીની એકસો ને બ્યાસી નંબરની ભરતી હતી એની અંદર આપણને પ્રશ્ન પૂછેલ છે એકસો ને એકવીસ નંબરનો કે સાચી જોડની શોધો કયો છે સાચી જોડની શોધો અને પહેલાંમાં એવું પૂછેલ હતું કે ખોટી જોડની શોધો આમાં શું છે સાચી જોડની શોધો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એ ઓપ્શન દક્ષિણા મૂર્તિ છે બી સુબોધિની છે ડી દુર્બુદ્ધિ છે અને સી ગ્રહપતિ છે તો હવે અહીંયા મેં તમને આગળ જે નિયમ તમને કરાવ્યો એ તમે જુઓ તો મેં અહીંયા શું કીધું છે ઈની અને ઈણી પ્રત્યય ઈની અને ઈની પ્રત્યય તો અહીંયા તમે જોઈ શકો છો કે સુબોધીની તમે ચારેય એમસીક્યુમાં નજર કરો એટલે ઈની અને ઓલા પહેલાંમાં એની પ્રત્યે આની અંદર ઈની પ્રત્યે તો અહીંયા ઈ કેવો હોવો જોઈએ તો કે રસ્વ હોવો જોઈએ કેવો હોવો જોઈએ રસ્વ હોવો જોઈએ અને ની છે કેવો હોવો જોઈએ દીર્ઘ હોવો જોઈએ બરાબર છે તો એ આપણા માટે કેવો છે રાઈટ ઓપ્શન છે એક જ નિયમ છે અને રિપીટ થયેલ છે તો ખાસ એ નિયમ આપણે પાકો કરી લઈએ હવે જીએસએસબીના બે પ્રશ્ન છે આમાંથી આપણે બીજા ત્રણ નિયમોને પાકા કરીએ કે જેનાથી એ રિપીટ આપણે માત્ર નિયમોને યાદ રાખી અને ગોખવાના નથી પેપરનું સોલ્યુશન વાળો કદાચ પહેલો વિડીયો છે બાકી યુટ્યુબ ઉપર આવા એક પણ વિડીયો અવેલેબલ નથી એનો આગળના પ્રશ્નોનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો એકસોને એકવીસની અંદર આન્સર છે એ બી આન્સર આપેલો છે એકવીસની અંદર આન્સર બી છે એ આપેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે એક એકસો એકવીસ નંબરનો પ્રશ્ન જોયો પણ હવે આ એમાં આપણને એવું તો ખબર પડી ગઈ કે ભાઈ સુબોધીની છે એ રાઈટ આન્સર છે સુબોધીની રાઈટ આન્સર છે પણ બાકીના ક્વેશ્ચન કઈ રીતે ખોટા પડે છે બાકીના પ્રશ્નો કઈ રીતે ખોટા છે તો એમાં જોઈએ તો ભાઈ દુરબુદ્ધિ તો યાદ રાખો અહીંયા આપણે નિયમવાળો રેફવાળો રેફ શબ્દ જ્યારે આવે છે રેફ એટલે અડધો ર તો એમાં ખાસ યાદ રાખીશું કે જ્યારે બે શબ્દની વચ્ચે રેફ આવે ત્યારે બીજા શબ્દો ઉપર રેફ મૂકો જેમ કે અહીંયા દુરબુદ્ધિ તો દ અને બ ની વચ્ચે અડધો ર આવે તો બ ઉપર રેફ આવશે તો દુરબુદ્ધિ આ ખાસ નિયમ યાદ રાખજો આ પ્રશ્ન પણ રિપીટ થયેલ છે ઘણી વખત સેમ નિયમ સાથે તો આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યારબાદ અહીંયા જુઓ ગ્રહપતિ તો આ છે અહીંયા શબ્દ શુદ્ધિનો ઉપયોગ છે જોડણીમાં આપણે ના લઈ શકીએ પણ શબ્દ શુદ્ધિ તો આવા ઘણા બધા શબ્દો છે જે હમણાં જ રિપીટ થયેલા છે અને એક જ જગ્યાએથી પૂછેલા છે કે જેની મારી પાસે પીડીએફ અવેલેબલ છે તો એ પીડીએફ હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ તો અહીંયાથી આપણે બીજો નિયમ બે નિયમો બીજા શીખ્યા એક તો શબ્દશુદ્ધિ માટે યાદ રાખીશું ઘણા એવા શબ્દો છે અને ત્રીજો છે એ વાળો કે ભાઈ રેફ હોય તો એની અંદર કઈ રીતે કયા શબ્દો ઉપર આપણે રેફ મૂકીશું ત્યારબાદ તેત્રીસ નંબરમાં હમણાં આગળનો આપણે પ્રશ્ન જોયો લો એમાંથી પણ આપણે બે નિયમો શીખીએ તમે જુઓ બધા નિયમોને આધારે જ એણે જોડણીઓ પૂછેલી છે જેમ કે વૈતાલિક તો વૈતાલીકમાં ઈ પ્રતિ આવે છે ઈ છે એ રસ્વ હશે કેવો હશે તો કે રસ્વ હશે આ ખાસ યાદ રાખીશું અને લખ લૂંટ છે ચાર શબ્દ પણ અહીંયા ચાર શબ્દનો નિયમ લાગુ પડશે નહીં ચાર શબ્દ છે પણ અહીંયા નિયમ એ લખ ને લૂંટ એમ બે ભાગમાં પડી જશે હવે બે અક્ષરનો નિયમ છે બે અક્ષરનો નિયમ એ બધાને યાદ હશે કે પેલો હંમેશા દીર્ઘ આવે દીર્ઘમાં હશે તો ઉ છે એ કેવા હોય દીર્ઘમાં હોય તો આ બે અક્ષરવાળા નિયમો પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું હવે મિત્રો આ એક મારું એનાલિસિસ હતું હમણાંની જ ભરતીઓની અંદર પૂછાયેલી જોડણીનું બની શકે કે દસથી વીસ ટકા અપવાદ ક્યારેક આવી શકે તો એ માર્ક તો કોઈને નથી આવવાના પણ જો આ રીતે એનાલિસિસ કરી અને વિડીયો બનાવેલો હોય તો આપણે મા આપણે પાકો કરેલું હોય તો માર્ક મેળવી શકીએ આવી રીતે મિત્રો દસ પેપ હમણાંની ભરતીઓના મારી પાસે દસ પેપર એનાલિસિસ પડેલ છે બધાની અંદર નિયમો મારી પાસે છે જો તમને યોગ્ય લાગે તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને મને કોમેન્ટમાં જણાવો કે ભાઈ હા મજા આવી કે જોડણી છે તમે આ વિડીયો જઈ અને તમને જોડણીની તમારી ચકાસવાની ક્ષમતામાં વધારો થયો હોય તમને એક એનાલિસિસ મળ્યું હોય તો કોમેન્ટ કરો તો આવા દસે દસ વિડિયો હું બનાવી અને જોડણીના ટોપિકને બને એટલો સહેલો પ્રયત્ન કરીશું ઓકે થેન્ક યુ